હવે આપણે જેને સાંભળવા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ તેવા આજના મુખ્ય મહેમાન શ્રી કલેક્ટર રાણાવસિયા સાહેબને વિનંતી કરીશ કે તેઓ આજના નાના નાના ભૂલકાઓને અને અમારી શાળાના શબ્દરૂપી આશીર્વચન આપે. આજના કન્યા કેળવણી અને પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી, ગામના સરપંચશ્રી, ગ્રામ પંચાયતના પદાધિકારીગણ, મારા અધિકારીગણ, સીઆરસી બીઆરસી, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ, સમસ્ત ગ્રામજનો, કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ નો આજે 21મું વર્ષ ચાલે છે. એની સફળતા જો કોઈએ જોવી હોય તો મને લાગે તમારા ગામમાં આવવું જોઈએ. જે દીકરી આજ સ્કૂલમાં પ્રવેશોત્સવમાં આવી હોય અને આ શાળામાં ભણી હોય અને એમાંથી આગળ વધતા વધતા આજે એક ટોપ લેવલના રિસર્ચમાં એઝ અ સાયન્ટિસ્ટ તરીકે કામ કરતી હોય તો એનાથી વધારે રૂડું ગામ માટે શું હોય. અને આનંદની વાત એ પણ છે કે દીકરી હજી પણ ગામની શાળા સાથે જોડાયેલી છે અને વધારે અભિનંદન તો મારે ગામના એ સમસ્ત શિક્ષકોને આપવાના છે કે જેને આ ઊંચાઈ સુધી એ દીકરીને પહોંચાડી. ઘણીવાર તમે સાંભળતા હોય કે સરકારી સ્કૂલમાં ભણાવીએ તો ક્વોલિટી એજ્યુકેશન ના હોય, છોકરાઓને ભણાવતા નથી, આવા બધા પ્રશ્નો આપણને લોકોના મોઢે સાંભળવા મળે. પણ એને તમારી ગામની શાળા એક જવાબ આપે છે કે ક્વોલિટી એજ્યુકેશન શું હોય અને સરકારી શાળામાં ભણીને પણ વૈજ્ઞાનિક બની શકાય એનું એ આ જીવતું જાગતું એક ઉદાહરણ છે. ખૂબ ખૂબ અભિનંદન છે તમને. બીજી આનંદની વાત એ છે કે ગામમાં જે તમારે પરણીને જે બહેનો આવે છે, ગામની વહુ બને છે, એમાંથી બે બહેનો સાથે વાત કરી તો કોલેજ સુધી અભ્યાસ કરેલો છે. ખૂબ ઓછા ગામડાઓમાં આવી પરિસ્થિતિ જોવા મળતી હોય છે. કન્યા કેળવણી કેમ જરૂરી છે એ તમે જુઓ કે બંને બહેનો સાથે મેં વાત કરી તો બંને બહેને એ કીધું કે મારે મારી દીકરીને કે દીકરાને કોલેજ સુધી તો ભણાવવું જ છે, ભણાવી જ છે. એટલે દીકરો ભણે અને દીકરી ભણે એમાં કેટલો ફરક છે તમે જુઓ કે જે ગામની વહુ બનીને આજે આવી છે એ પોતાના પિતાના ત્યાં રહીને ભણી હશે તો પોતાના પિતાના ત્યાં ભણ્યા પછી એને મદદ તો ચોક્કસ કરી જશે, પણ સાથે સાથે હવે સાસરે આવીને પોતાના આખા પરિવારને ઉજાળે છે. અને એટલા માટે જ આપણે સ્ત્રીઓને ભણાવવી જરૂરી છે, કારણ કે જ્યારે સ્ત્રી ભણે છે ત્યારે આખું પરિવાર ઊંચું આવતું હોય છે, પ્રગતિ કરતું હોય છે. પ્રવેશોત્સવના કાર્યક્રમમાં જે બાળકોએ બહુ સારી વાત કરી છે, એમાં સફાઈની વાત હોય, સ્ત્રી સુરક્ષાની વાત હોય, ખૂબ સારી વાત આ લોકોએ કરી. મારે તમારે સર્વેને એક વાત કહેવી છે કે આપણે આ બાળકો છે દેશના નાગરિકો છે તો એને પહેલાં આપણે ગામના સારા નાગરિકો બનાવીએ. કોઈ પણ જગ્યાએ કચરો હોય તેની સફાઈમાં પણ બાળકો પોતાનું યોગદાન આપતા હોય, ગામની અંદર તમારી જે જે પ્રવૃત્તિઓ થતી હોય, ગામમાં કોઈ સુથારી કામ થતું હોય આગળ વધારવાનું છે. શાળામાં જે બાળકો ભણવામાં કદાચ થોડો ઘણો એને ઇન્ટરેસ્ટ ન હોય પણ બીજી પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટ હોય, માન લો કે કોઈને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોય, કોઈને રમતગમતમાં ઇન્ટરેસ્ટ હોય, તો એવા બાળકોને પણ ખાસ આપણે આઈડેન્ટિફાઈ કરવા જોઈએ. આપણા દરેક જિલ્લામાં જિલ્લા ગામની પ્રગતિ થાય એવી આશા રાખું છું. ધન્યવાદ. અમને સૌને પ્રેરણા આપી તે બદલ આપનો આભાર, ખૂબ ખૂબ આભાર સાહેબ. હવે આ સર્વે આપનો અમૂલ્ય સમય કાઢી અમારા આમંત્રણને માન આપી કાર્યક્રમમાં હાજર આપી તે બદલ આભાર માનવા હું અમારા આચાર્યશ્રીને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. માનનીય આચાર્યશ્રી. હેલો. આપણા યશસ્વી વડાપ્રધાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબની વણથંભી વિકાસ યાત્રા અને આ શિક્ષણ યાત્રા આગળ ધપાવવા માટે આપણા માનનીય કલેક્ટર સાહેબ રાણાવસિયા સાહેબ
આ પગે પધાર્યા છે અને અમારું આંગણું સુશોભિત કર્યું છે એ માટે સાહેબ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ. મંચસ્થ મહાનુભવો અને ખાસ આ ગામ લોકોએ સાહેબ સતત અમને સહકાર આપ્યો છે. વડીલો હોય, માતાઓ હોય, બહેનો હોય, અમુક નાના ભાઈ સમાન છે અને અમુક મોટા ભાઈ સમાન છે, સતત અમને સાથ સહકાર મળે છે ત્યારે અમે આ લેવલ સુધી પહોંચ્યા છીએ. અને સતત લોકોની હાજરી હોય છે, નાનો કાર્યક્રમ હોય તો પણ લોકો આવે છે. તમામ માતાઓ બહેનો વડીલો ગુરુભ્યો તમામનો હું આભાર માનું છું. આપનો પણ સાહેબ ખૂબ ખૂબ આભાર. આપણે હવે સાહેબ વૃક્ષારોપણ તરફ જશે અને ગામ લોકો ખાસ રોકાય સાહેબ ચર્ચા કરવા માંગે છે. તો તમે જિલ્લા પંચાયતમાં કે માંગણી કરેલી છે તમને ડોર ટુ ડોર કલેક્શન આ વ્હીકલ ની? હમણાં જિલ્લા પંચાયત માંથી ઘણા બધા ગામોને અપાયેલા છે, એમાં તમે માંગણી કરેલી છે? આપણે ઘરે આવી ગયા છીએ અને આજનો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો. અને પ્રવાસ ઉત્સવમાંથી મિત્રો આપણે પાછા ઘરે આવી ગયા છીએ. આજનો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરીને જણાવી દેજો. અને સાહેબને બધું સારામાં સારું બધું બોલ્યા તો બધું એમાં પાર્ટ મૂકેલા છે, એવું હોય છે તો આપણે બે ભાગ કરી દેવું પણ જોવાનું ભૂલતા નહીં. તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ, જય શ્રી રામ.